એક મહત્વપૂર્ણ અપડેટ, તેના ઉપર નજર કરી લઈએ. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, જે અપડેટ અત્યારે સામે આવી રહી છે, તેના ઉપર એક વખત નજર કરીએ. તે પહેલા આપને જણાવી દઈએ કે જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી, ત્યારે હવે આ સમગ્ર મામલે રાજકોટ અગ્નિકાંડમાં સરકારનું મૌન છે કે જે અકળાવનારું છે. કારણ કે સીએમની પણ કોઈ બાઇટ આવી નથી, ફક્ત એક્સ હેન્ડલથી આપ ખાલી સાંત્વના પાઠશો તો શું એ ખરેખર વ્યાજબી છે? વારંવાર અગ્નિકાંડની ઘટનાઓ સામે આવે છે. ગુજરાતમાં કાયદાનું શાસન સામે સામાન્ય લોકોમાં પ્રશ્ન થઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ઘટના બને ત્યારે સરકારના મંત્રીઓ ઉજળા કપડાં પહેરીને સાંત્વના આપે છે, અને એટલા માટે કારણ કે તેમના કપડાં પણ નવા હોય છે. ઘટના બાદ ગુજરાતની પ્રજાને ભગવાન ભરોસે મૂકી દેવામાં આવ્યા છે. જે ગુજરાતની પ્રજા છે તેઓને તો ભગવાનના ભરોસે મૂકી દીધા છે. રાજકોટની ઘટના વખતે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નોટંકી સામે આવી. દરેક ઘટના વખતે હર્ષ સંઘવી નોટંકી કરવા માટે મેદાનમાં ઉતરે છે તેવું લાગે છે. આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. બે દિવસની ઘટનાની ચર્ચામાં રહ્યા બાદ સંઘવી અને સરકાર બંધુ ભૂલી જ જાય છે. એટલા માટે કારણ કે અહીં તો ઉજળા કપડાં પહેરીને સાંત્વના આપીને બે મિનિટની બાઇટ આપીને જતું રહેવું શું એટલું યોગ્ય છે ખરું? રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શા માટે કશું બોલાતું નથી? ગૃહમંત્રી ગુજરાતની પ્રજાને વિશ્વાસ બેસે તેવી કડક કાર્યવાહી કરી શકશે ખરી? પ્રજાને સરકારની કાર્યવાહી પર કેમ વિશ્વાસ નથી બેસતો? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે આ દ્રશ્યો ઘણું બધું કહે છે. અધિકારીઓ અને નેતાઓ પોતાના હિત માટે પ્રજાની જિંદગી સામે જે રીતે છીંડા કરી રહ્યા છે, જે રીતે જિંદગીને મામૂલી સમજી રહ્યા છે. સુરત તક્ષશિલા કાંડ હોય, મોરબી ઝુલતા પુલ કાંડ હોય, વડોદરાની હરણી દુર્ઘટના હોય કે પછી કોઈ બી ઘટના, રાજકોટની અંદર અગ્નિકાંડમાં પણ બે દિવસ ઉહા થયા બાદ બધું જ ભીનું સંકેલાઈ જશે. રાજકોટ અગ્નિકાંડમાં સરકારનું જે મૌન છે તે દરેકને અકળાવનારું છે. એક દ્રશ્ય એક વખત આપણે ફૂલ સ્ક્રીન જોઈ લઈએ, કારણ કે આ દ્રશ્યો એટલા માટે મહત્વના છે, એટલા માટે જોવા જરૂરી છે, કારણ કે આ ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમના કપડાં ખૂબ જ ઉજળા છે. પરંતુ એ જે કપડાં ઉજળા છે, હાથ કરીને અહીંયા બતાવી રહ્યા છે કે અહીંયા આગની ઘટના બની હતી. તેઓ અહીંયાથી ઇશારા કરીને દર્શાવી રહ્યા છે કે અહીંયા આવું થયું હતું. ત્યાંનો જે સ્ટાફ છે તેમને કહી રહ્યા છે કે અહીંયા તો આવી પરિસ્થિતિ હતી. પણ સાહેબ, આ કપડાં સારા અને ચોખ્ખા પહેરીને આવશો તો સાંત્વના નહીં આપો તો ચાલશે, પરંતુ જે માછલીઓ છે તેઓને ન પકડીને મગરમચ્છો સામે કાર્યવાહી કરશો તો કંઈક સારું લાગશે. આપના કપડાં કોઈ નથી જોતું. આપની જે કહેવાય કે આપ ઉજળા કપડાં પહેરીને આવશો અને મીડિયા સમક્ષ બોલશો તે કોઈ નહીં જોવે. આપ કઈ રીતે ખૂબ આપને બહુ જ બધી સંવેદના હોય એવું લાગી જ રહ્યું છે આપના ફોર્મ ઉપરથી, આપની ચાલ ઉપરથી. શું લાગે છે આપને? કારણ કે દ્રશ્યો તો જીએસટીવીની ટીવી સ્ક્રીન ઉપરથી જનતા પણ જોઈ રહી છે. શું આપને લાગે છે કે આ કાટમાળને જોઈને, ત્યાંના અધિકારીઓ સાથે બે મિનિટ ત્યાં ઊભા રહીને વાતચીત કરીને, આ બધા જે બાળકો મરી ગયા છે તેઓ પાછા આવી જશે? આ સવાલ એટલા માટે છે. આપને ખબર હશે, જ્યારે સુરતની અંદર તક્ષશિલા કાંડ થયો તે સમયે તો તેઓ ગૃહ રાજ્યમંત્રી ન હતા. તે વખતે તો તેઓ ત્યાંના ધારાસભ્ય હતા, તે વખતે પણ ત્યાં પહોંચ્યા હતા, પણ શું કર્યું? કશું જ નહીં. મોરબી દુર્ઘટના થઈ, પુલ તૂટી ગયો હતો, તે વખતે પણ એક શેડ નીચે બેસેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જ્યારે પછી પહોંચ્યા, પણ આખી રાત મોરબી દુર્ઘટના વખતે હર્ષ સંઘવી આપે જોયા હશે શેડ નીચે આવી જ રીતે ઉજળા કપડામાં દેખાયા હતા, જોઈ રહ્યા હતા કે એક પછી એક લાશો બહાર આવી રહી છે, શવ બહાર આવી રહ્યા છે, પણ શું કર્યું? કંઈ જ નહીં. રાજકોટની અંદરની વાત કરી લઈએ, વડોદરા હરણી બોટ દુર્ઘટના થઈ એ વખતે પણ આવી જ રીતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા, પણ શું કર્યું? કંઈ જ નહીં. અને આજે પણ આવું છે, પણ આપને શું લાગે છે હવે કંઈ થશે ખરું? આજ અંગે ચર્ચા કરવા માટે સ્ટુડિયોથી સહયોગી કામેશ જોડાઈ ગયા છે. કામેશ, ઉજળા કપડાં ના પહેર્યા હોત તો ચાલત, પરંતુ એ જે બાળકોના જીવ ગયા છે અને ત્યાં પહોંચીને કાટમાળ ન જોયો હોત તો પણ ચાલત, પરંતુ એક વાસ્તવિકતાને સાચી સાંત્વના પાઠવી દીધી હોત તો ઘણું બધું કહી જાય. માનસી, રાજકોટ અગ્નિકાંડ, 28 લોકોના કરુણ મોત થયા છે, અને આ ઘટના લઈને સરકાર જવાબ આપે કે કસૂરવાર કોણ, કેમ આ સવાલ ઉઠી રહ્યો છે? કારણ કે અત્યારની જો વાત કરવામાં આવે તો આ રાજ્યમાં સૌથી પહેલી અગ્નિકાંડની ઘટના નથી બની, અગાઉ અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આવી ઘટનાઓ બનેલી છે, આ ઉપરાંત સુરતમાં પણ તક્ષશિલા કાંડ બનેલો છે, વડોદરા હણીકાંડ પણ બનેલો છે. આવી એક બાદ એક કહી શકાય કે છેલ્લા બહુ દૂર જવાની જરૂર નથી માનસી, છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો આવી કેટલીય ઘટનાઓ સમયાંતરે બની છે, જેને લઈને
હવે સરકાર સામે સવાલ ઉઠી રહ્યા છે. જીએસટીવી ન્યૂઝ સરકાર સામે સવાલ ઉઠાવે છે. આવી અનેક ઘટનાઓ બની છે. તંત્રએ બોધપાઠ લીધો, પછી એક્શન પ્લાન સતત ચાલુ રાખવો જોઈએ એવી તો કોઈ વાત જ નથી, પરંતુ ફરીથી નવી ગોળી નવો દાવ એવી જ વાત સામે આવી રહી છે. હાલની વાત કરવામાં આવે તો જો અગાઉની જે ઘટનાઓ બની હતી તેમાંથી જો બોધપાઠ લઈને સરકારે કડક નિયમો બનાવ્યા હોત તો કદાચ આવી ઘટના, આ ઘટના જે રાજકોટમાં બની તે ઘટના બનતી અટકી શકી હોત, પરંતુ એવી કોઈ જ વાત સામે નથી આવી. માત્ર ને માત્ર કહી શકાય કે દેખાડો દંભ અને આ નાટક જ જોવા મળી રહ્યું છે પ્રશાસનનું. અને પ્રશાસનની કામગીરી સામે સીધો સવાલ લોકો કરી રહ્યા છે, જનતા કરી રહી છે, અને આ જનતાનો સવાલ જે છે તેનો જવાબ હવે સરકારે આપવો પડશે. કેમ આપવો પડશે? કારણ કે 28 લોકોના સુરત બાદ આજે રાજકોટમાં જે આજે અગ્નિકાંડ થયો અને તેમાં કરોડો મોત નિપજ્યા છે. ત્યારે ગૃહમંત્રીની વાત કરવામાં આવે તો સીધી વાત છે કે નિરીક્ષણ અને ઘટના સ્થળની મુલાકાત, આ તમામ બાબત લઈને માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાની ફરજ અદા કરી, સમીક્ષા કરી, ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને જે પણ નીતિ નિર્દેશ જાહેર કરવાના હતા તેમણે કરી દીધા. પરંતુ માત્ર નીતિ નિર્દેશ જાહેર કરવાથી કામ નહીં ચાલે. સરકારે હવે એક્શન મોડમાં આવવું પડશે, કડક એક્શન મોડમાં આવવું પડશે. 24 કલાકની અંદર જે વાત કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે મોટામાં મોટો નિર્ણય પણ લેવો પડે તો સરકારે લેવો પડશે, અને તો જ લોકોને હવે આ સરકારમાં વિશ્વાસ બેસશે. કારણ કે અહીં લોકોના વિશ્વાસનો સવાલ છે, લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને સરકારે ફરીથી પ્રતિપાદિત કરવો પડશે, અને તેના માટે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હાલની જો વાત કરવામાં આવે તો જીએસટીવી ન્યૂઝ ઉપર પણ દર્શકો સુધી જીએસટીવી પડેપડની માહિતી પહોંચાડી રહ્યું છે. જે પણ આ રાજકોટ અગ્નિકાંડની વાત કરવામાં આવે તો જે આરોપી છે યુવરાજસિંહ તે સહિત જે લોકો છે તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને હવે સત્તાવાર રીતના ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ કરવામાં આવશે. પણ માત્ર ધરપકડથી કામ નહીં ચાલે, તાત્કાલિક ધોરણે માત્ર હિયરિંગના નામે સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. લોકો હવે આ સાંભળીને ત્રસ્ત થઈ ગયા છે, થાકી ગયા છે, રાહ જોઈ જોઈને હવે લોકો કંટાળી ગયા છે. માટે હવે તાત્કાલિક ધોરણે પ્રશાસને પોતાની ઝડપમાં અને ત્વરિત કામગીરી કરવી પડશે. આ કેસની જો વાત કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે સરકારે જે પણ નીતિ નિયમો છે એનું ઝડપી અમલીકરણ થાય, તેનું પાલન કરવા માટે નિર્દેશ કરવા પડશે, અમલવારી કરાવી પડશે, અને આજે 28 લોકો મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, તેમના માટે ન માત્ર રાજકોટ, ન માત્ર અમદાવાદ, પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ હવે શોકમય બન્યો છે. ત્યારે સરકારે હવે એક્શન મોડમાં આવવું પડશે. આગળ વધીને વાત કરીએ તો આ જે દુર્ઘટના સર્જાઈ તે સમયે એક પ્રત્યક્ષદર્શી છે દેવાંશીબા જાડેજા, જેમણે પોતાની નજર સમક્ષ જોયેલી આ ઘટના વિશે તેઓ વાત કરે છે. તેઓ કહે છે કે 10 લોકો આ ગેમ ઝોનમાં હાજર હતા, ફાયરની કોઈ જ સુવિધા નહોતી, ફાયર એલાર્મ પણ નહોતા. દેવાંશીબા જાડેજા જે ફાયર સ્ટેશનમાં ફોન કર્યો ત્યારે અંદાજે 20 મિનિટમાં ફાયર વિભાગ ત્યાં પહોંચ્યો અને 5 લોકો હજુ પણ લાપતા છે.